મૃતદેહ લઈ જવા માટે સવવાહીની ખૂટી પડતા સ્કૂલવાનનો ઉપયોગ શરૂ કરાયો। સુરત એક દિવસ પહેલા સ્કૂલવાનને મૃતદેહ લઈ જવાનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું સામે આવ્યું છે। પાલિકાની સવવાહીની કોન્ટ્રાક્ટની સવવાહીની બાદ સ્કૂલવાનનો ઉપયોગ। કોરોના મહામારીના બીજા વેવમાં રોજ સિવિલ સિમિર સહિતની હોસ્પિટલમાં મોતના આંકડા વધતા જાય છે। કોરોનાગ્રસ્ત અને શંકાસ્પદ સહિતના મૃતદેહોને અંતિમ વિધિ માટે સ્મશાન લઈ જતી સવવાહિનીની અછત સર્જાય તેટલા રોજના મોત થઈ રહ્યા છે। ત્યારે આવી સ્થિતિમાં પાલિકાની સવવાહિનીની સાથે સાથે 108 એમ્બ્યુલન્સ જે ઉપયોગમાં નથી લેવાતી તેનો પણ સવવાહિની તરીકે ઉપયોગ કરાય છે। ત્યારે હવે વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી સ્કૂલવાનનો પણ સવવાહિની તરીકે ઉપયોગ કરવાની નોબત આવી ગઈ છે। 25 સવવાહિની કાર્યરત છે। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું હતું કે તેમની પાસે પાલિકાની 11 સવવાહિની અને કોન્ટ્રાક્ટની 14 સવવાહિનીઓ હાલ આ મહામારીમાં કામ કરી રહી છે, જ્યારે પાલિકાની 12 અને કોન્ટ્રાક્ટની 7 એમ્બ્યુલન્સ હાલ સેવા આપી રહી છે। સ્કૂલો બંધ હોવાથી સ્કૂલવાન ચાલકો દ્વારા મૃતદેહ લઈ જવાનું કામ કરવામાં આવે છે। બે કોન્ટ્રાક્ટરને કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે। આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ। દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।